મિત્રો ઉંગી પાલસી મૈરા આજના લેક્ચર નંબર 29 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચર ની અંદર આપણે પ્રશ્ન નંબર 2 માં સ્વાધ્યાય 2.5 જોતા હતા અને પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે બે પ્રશ્નો જોયા કે ભાઈ સીધો ગુણાકાર કર્યા સિવાય યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત શોધો બે દાખલા લઈને રાજા પ્રતિ જો જોઈએ રકમ આપણી પાસે છે ટેક્સ્ટ બુક માં કે ભાઈ 104 ગુણ્યા 96 બીજો પ્રશ્ન આવે છે 104 ગુણ્યા 96 ચાલો હવે આના અવયવ કેવી રીતે પાડવાના તો કે 100 + 4 એટલે 104 ને 100 માંથી મિત્રો 4 બાદ કરીએ એટલે 96 થાય હવે આ જે સ્વરૂપ છે એ સૂત્ર જે આપણી પાસે છે કે ભાઈ x વત્તા y અમને ગુણાકાર નહીં કરવાનો આપણી પાસે શરત છે એટલે નિર્દેશન નો ઉપયોગ કરીને ગુણાકાર આપણને આપણે આવડે તો અહીંયા આગળ 100 નો વર્ગ થશે 10000 1 2 3 4 અને માઈનસ ચોકે ચોકે 16 તો વિદ્યાર્થી મિત્રો 10000 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 16 બાદ કરવાના છે ઓકે નો આવડે તો જો અહીંયા આપણે બે રીતના બાદ કરી થાય 16 ડાયરેક્ટ નો ખબર પડે તો આપણે બાદ કરી તો આવડે છે 0 માંથી 6 ને 10 અહીંયા ને અહીંયા ને અહીંયા લેવા અહીંયા 10 મૂકી દેવા 9 9 ને 9 10 માંથી 6 જાય તો 4 વડે 9 માંથી 1 જાય તો 8 વડે 9 ના 9 9 ના 9 તો 9984 તો આ જે પ્રશ્ન હતો આપણો બીજો છે કે સીધો ગુણાકાર કર્યા વગર આપણે નીચેના નિત્યસમનો કોઈ પણ નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર કરવાનો છે તો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ આગળ પૂરો પછી જઈશું ત્રીજો ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો આપણે સમક્ષ રકમ 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y વર્ગ હવે સૌપ્રથમ આ નિત્યસમ શેના આધારે ઉકેલો એ આપણે નિત્યસમ અહીંયા લખીએ કે અહીં x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ આ પદ પ્રમાણે રકમ ગોઠવી આનું સૂત્ર આપણે જાણીએ છીએ x + y કૌંસ નો વર્ગ હોલ રેસ્ટ ટુ સ્ક્વેર સૂત્ર નંબર 2 હવે આ પદને એમાંથી આવી રીતના ફેરવું તો આ રકમને જે છે આવી રીતના બનાવી જોઈએ 6xy plus y હવે આને આ કેવી રીતના એ છે તો સૌપ્રથમ શું કરવાનું કે 9 નું વર્ગમૂળ કાઢવાનું કેમ કે આ x વર્ગ વગરનું છે એટલે વર્ગમૂળ કાઢવું પડે 9 નું વર્ગમૂળ નીકળે 3 x વર્ગ નું નીકળે x પછી રકમમાં વત્તા જાય એટલે વત્તા y વર્ગ એટલે છેલ્લા પદ નો વર્ગ આનું વર્ગમૂળ કાઢવાનું આનું વર્ગમૂળ કેટલું નીકળે y અને એનો વર્ગ આ ડાયરેક્ટ થઈ જાય બીજી વાત આને નાને આપણે આવી રીતના ગોઠવી ગોઠવી શકાય ગોઠવી શકાય કે ભાઈ 9 નું પેલા વર્ગમૂળ કાઢો ચાલો તો કે ભાઈ 3x કૌંસ નો વર્ગ વત્તા સૂત્રના 2 x ની કિંમત 3x અહીં મૂકો 3x y ના y વત્તા ના વત્તા y નો વર્ગ એટલે y નો વર્ગ સીધે સીધો આ ન કરવો હોય તો આ રીતના ગોઠવણી કરવાની સૂત્ર પ્રમાણે છે a વર્ગ x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ બરાબર x ના y કૌંસ નો ચાલો હવે આગળ વધીએ 3x વર્ગ વત્તા 2 કૌંસમાં 3x વત્તા y y નો વર્ગ હવે એમાં પહેલા પદ નો વર્ગ એટલે x નો વર્ગ અને બીજા પદ નો વર્ગ એટલે y નો વર્ગ પહેલું પદ કેટલું છે 3x બીજું પદ કેટલું છે y અને એનો વર્ગ ખરેખર ફાઇનલ આવી રીતે બની શકાય આ સીધે સીધું છે આપણે આવી રીતે ગણવાનું રહેશે ચાલો ત્યાર પછીનો આવો જ બીજો પ્રશ્ન જોઈએ એની રકમ આપણી પાસે ટેક્સ્ટ બુકમાં છે 4y નો વર્ગ + 4y + 1 આમાં પણ એ જ નિત્યસમનો ઉપયોગ કરી
છે જે આપણે હમણાં જોઈ પણ એ ઋણ વાળો આવે છે ઇન્ડિયા સમ બાકી દ્વિતીય સમ x1 2x y વર્ગ x y નો ઉપયોગ કરવાનો સૌપ્રથમ 4y વર્ગ 4y અને 4 વર્ગ નું કેટલું નીકળે 2 y વર્ગ y વર્ગ નો વર્ગ સૂત્રમાં આવે 2 એટલે 2 લો x નો વર્ગ પેલા પદ નો ઓછા ના ઓછા સૂત્રના 2 2 x ની કિંમત કે પહેલી મળી x ની કિંમત 2y પછી y ની કિંમત કે y ની કિંમત આ 1 નો વર્ગમૂળ કાઢો 1 નો વર્ગમૂળ 1 નીકળે એટલે 1 વત્તા 1 નો વર્ગ હવે a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ એ પ્રમાણે 2y ઓછા 1 આખા કૌંસનો વર્ગ તો આપણો પ્રશ્ન નંબર બીજો પણ અહીંયા આગળ આપણે બે પ્રશ્નો જોયા પછીનો ત્રીજો જોઈશું એની રકમમાં આપણને થોડો ફેરફાર આપેલો છે x નો વર્ગ x વર્ગ - y વર્ગ x - y ને બીજા કૌંસમાં x - y આ સૂત્ર પ્રમાણે આપણે આના અવયવો પાડવાના છે તો સૌપ્રથમ x વર્ગ - y વર્ગ / 100 એના વર્ગમૂળ કાઢીએ ચાલો x વર્ગ નું x નીકળે વર્ગ નું કાઢી લે વર્ગ કરવાનો y વર્ગ નું y નીકળે 100 નું 10 નીકળે વર્ગ નું કાઢી લે વર્ગ કરવાનો પાછો તફાવત પદ આપતા એની પદ આવું જોઈએ ચાલો x વર્ગ - y વર્ગ પ્રમાણે ગોઠવી દઈએ કૌંસમાં x - y ના છેદમાં 10 આવી રીતે પણ ચાલે અને બીજી રીતે કેવું હોય તો લસા લઈને પણ કરી શકાય 10 માં ને લસા લઈ લો અહીંયા આપણે 10 નો લસા લઈ લે તો આ જવાબ એ સાચો જે આપણે પ્રોસેસ કરી લીધી છે પણ આપણે સુધી પણ રાખી વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન અહીંયા આગળ પૂરો પછી જોઈશું ચોથો ત્યાર પછીનો મિત્રો ચોથો પ્રશ્ન છે એમાં પણ એ જ સૂચના છે કે યોગ્ય વિચ્છેદનનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો પ્રશ્ન નંબર 1 હવે વિચ્છેદન કયો આવે જોજો x - y / z કૌંસનો વર્ગ બરાબર x વર્ગ / y વર્ગ / z વર્ગ xy / 2yz / 2zx આ નિયમનો ઉપયોગ થઈને આનો સાદું રૂપ આપી શકાય ચાલો એને લખી લખી અહીંયા આગળ તેથી કરીએ x / y / 4z નો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ બે કૌંસમાં પહેલું પદ બીજું પદ વત્તા બે કૌંસમાં બીજું પદ ત્રીજું પદ બે કૌંસમાં ત્રીજું પદ ઇન્ટુ પહેલું પદ પહેલા પદમાં તો આપણે એક છે સૂત્ર પ્રમાણે આપણે ગોઠવી લઈએ અહીંયા આગળ બરોબર અહીંયા આગળ જેડ એક્સ છે ને બંને મિત્રો ચાર જેડ આગળ લખવાનું માફ કરજો આપણી પાસે આ x ની કિંમત y ની કિંમત ને z ની કિંમત z ની જગ્યા છે 4z લખવાની 4z બરાબર જો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા 2 બીજું પદ ત્રીજું પદ વત્તા 2 ત્રીજું પદ પહેલું પદ હવે ગુણી લઈએ x નો વર્ગ થાય વત્તા y નો વર્ગ થાય વત્તા ચોકે ચોકે 16 થાય એટલે 16z નો વર્ગ વત્તા 2 ઇન્ટુ x y થાય વત્તા 2 2 ચોક 8 y z વત્તા 2 ચોક 8 4 નું 8 z મિત્રો વિસ્તરણમાં અવયવમાં શું છે અવયવમાં કૌંસ વાળા પદ અને વિસ્તરણમાં બધા પ્લસ માઇનસ થી જોડાયેલા
બીજાની રકમ લઈને આપણે થોડું વાર 2x - y - z નો વર્ગ બીજો પ્રશ્ન લઈએ છીએ 2x - y z નો વર્ગ ઇક્વેશન લખી નાખવાનું કીધું છે એટલે આપણે y વર્ગ + z વર્ગ + 2xy - 2yz આની કેસમાં ઉપયોગ કરી આન્સર રૂપ આપીએ તો રકમ આપણી પાસે જે છે x - y પહેલા પદનો વર્ગ એટલે 2x નો વર્ગ થાય વત્તા બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ થાય પણ માઈનસ y છે એટલે માઈનસ y નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે z નો વર્ગ થાય વત્તા 2 પહેલું પદ 2x બીજું પદ માઈનસ વત્તા 2xy 2yz 2 minus y અને અહીંયા આગળ z આ ત્રણ પદ છે ક્રમમાં એક આવી ગયા વત્તા 2 z 2x ચાલો પકડી લઈએ તો 2 નો વર્ગ 4x નો વર્ગ ઓછા નો વર્ગ 10y નો z નો વર્ગ 2 2 4 વત્તા ઓછા ઓછા 4xy વત્તા ઓછા ઓછા 2yz વત્તા 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 2 2 4 વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન પણ તમારો અહીંયા આગળ બહુ સરસ રીતે આપણે અહીં ભણ્યો છે આપ તો શાંતિથી જોજો અને સમજો બરોબર આ મેરા પાસે આપ
તો સૂત્ર જે છે કે ભાઈ x વત્તા y વત્તા z કૌંસ ઉપર બરાબર x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ 2xy વત્તા 2yz વત્તા 2zx હવે વિદ્યાર્થી મિત્રો આ બધી હવે આ કિંમત અહીં મૂકી દઈએ માઇનસ 3 એ માઇનસ 7 થી માઇનસ c કૌંસ નો વર્ગ બરાબર પહેલા પદ નો વર્ગ એટલે માઇનસ 3 એ નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ એટલે માઇનસ 7 પી નો વર્ગ વત્તા ત્રીજા પદ નો વર્ગ એટલે માઇનસ સી નો વર્ગ વત્તા 2 પહેલું પદ એટલે માઇનસ 3 એ બીજું પદ એટલે માઇનસ 7 બી પ્લસ 2 બીજું પદ એટલે માઇનસ 7 બી ત્રીજું પદ એટલે માઇનસ સી પ્લસ 2 માઇનસ સી ચાલો સાતરું 3 નો વર્ગ 9 થાય 9 2 નો વર્ગ મેં કીધું તો માઇનસ ને ઉપર 2 થી સંખ્યાની ઘાત એટલે માઇનસ ના પ્લસ થાય 77 49 b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા ઓછા 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 વત્તા જવાબ એની ગણતરી લે 3 2 6 6 7 43 43 એટલે પછી વત્તા ઓછા ઓછા વત્તા 7 નું 14 14 બી સી ઓછા ઓછા વત્તા 3 2 6 એ સી તો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન પણ અહીંયા આગળ પૂરો સો જઈ શકો પછી આગળનો પાંચમો પ્રશ્ન છે ને એની રકમ આપણે છે
1 by 2 ની plus 1 આખા ફંક્શનમાં બરાબર સૂત્ર તો આપણો 3 જ આવશે આ સૂત્ર x² + y² + z² +
2xy વત્તા 2yz વત્તા 2zx તો હવે આમાંથી આપણે આમાં કેવી રીતના ગોઠવું અનુસાર રૂપમાં કે તમે 3 માં જવું છે તમારે ચેક કરવું છે તમને કરી 3 માં જવું છે તો 2 2 4 4 3 12 આવી ગયા 12xy હવે રહી વાત આ નિશાન એમ શું અહીંયા આગળ -24yz છે અહીંયા આગળ -16xz છે તો જો અહીંયા આગળ હું x ની નિશાની માઈનસ આપો ને મિત્રો તો અહીંયા માઈનસ થઈ જાય અહીંયા માઈનસ આપો એટલે ઓછા વત્તા ઓછા થઈ જાય અને અહીં વત્તા થઈ એટલે x ની કે y ની અપાશીની કે પહેલો તો પ્લસ વાળો હોય જો પહેલો તો પ્લસ વાળો હોય તો x કે y બેમાંથી નીકળે રૂટ નહીં આવે તો આવશે પણ આ z વાળો પર એટલે એને ઋણ આપી દેવાનો વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં z આવશે ત્યાં ઋણ આવશે શું કામ જો x લઈને આવું તો આ વત્તાને ઓછા થઈ જાય જે શક્ય નથી બરોબર છે પછી જો આવવા -24y છે તો 3 2 6 46 -24y છે કે કે -16x છે 4 2 8 2 16 zx પણ કેવા -3 છે હવે કઈ રીત કરવાનો બધાને લઈને એક કૌંસમાં મૂકી દેવાના ના વિદ્યાર્થી મિત્રો પાંચમાનો પહેલો પ્રશ્ન તમારો અહીંયા આગળ પૂરો આની પછીનો આપણે બીજો જોઈશું જો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તો ભાઈ 2x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 8z નો વર્ગ વત્તા 2xy વત્તા 4 2yz ઓછા 8xz એમાં શું તો કે ભાઈ આને એના સૂત્ર પ્રમાણે જ ગોઠવવાના છે પણ સૌપ્રથમ આનું વર્ગમૂળ કાઢો ભાઈ 2 નું કોણ નીકળે તો એ વર્ગમૂળમાં જાય x નું નીકળે વર્ગમૂળ કાઢો વર્ગ કરો y વર્ગમૂળ y નીકળે વર્ગમૂળ કાઢો વર્ગ કરો વત્તાના વત્તા 8 નું કોણ નીકળે પણ લખાય 2√2 z નું નીકળે વર્ગમૂળ કાઢો એટલે વર્ગ કરો સૂત્ર પ્રમાણે પ્લસ નીકળે 2 ના 2 x ની જગ્યાએ √2x પછી y ની જગ્યાએ y પછી પ્લસ ના પ્લસ 2 y ની જગ્યાએ y z ની જગ્યાએ 2√2z 2 ના 2 2√2z અને √2x હવે બારી એની નિશાની મૂકી જો અહીંયા આગળ x અને y વાળા પદમાં માઈનસ આવ્યા પછી અહીંયા y અને z માં પ્લસ છે એનો કીધી કેમ છે મિત્રો y અને z માં પ્લસ છે પણ એટલે પ્લસ છે માઈનસ માં x વાળો તો જ્યાં જ્યાં x વાળો દેખાય ત્યાં હું મૂકી દઉં અહીંયા દેખાય અહીંયા દેખાય પણ ચલે x વાળા પદને હું નાખી દઉં જો સાચું પાડશે એની આની જે ચેક કરી લઈએ માઈનસ નો વર્ગ પ્લસ થાય y નો વર્ગ y વર્ગ આનો વર્ગ 8 થાય વત્તા ઓછા ઓછા આવી ગયું 2√2xy પછી વત્તા 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 2 2 4 2y ઓછા વત્તા ઓછા બસ હવે કઈ નહીં કરવાનું અને સીધા 3 ને મૂકી દેવાનું માઈનસ √2x પ્લસ y પ્લસ 2√2z આખા કૌંસનો સમજાવું જો પછી કેમ કરવા માટે હું કહું ખબર પહેલું બીજું ત્રીજું ત્રણે યોગી લેવા નિશાની સાથે માઇનસ એક માઇનસ પ્લસ લઈ દો પ્લસ પણ કૌંસમાં લો ને આ નિશાની જો કૌંસમાં આપણે જે ફેર બદલી કરી એ બાદની નિશાની આપણે અહીં લખવાની રહેશે અને પછી વર્ગ મૂકી દો કે વિસ્તરણમાંથી અવયવનું શોધ થાય છે પ્રશ્ન નંબર 5 આપણે અહીંયા ગણ્યો પ્રશ્ન નંબર 5 નું બીજું અહીંયા પૂર્ણ કરીએ અને વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર નંબર 29 પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ આગળ દાખલા કરાવતા પણ થોડાક વધારે જે સમય વધારે જતો રહેશે તો નવા લેક્ચરમાં આપણે નવા દાખલા સાથે શરૂઆત કરીશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર